ॐ जय जय नमोस्तु नमोस्तु नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सवसाणं नमः समय साराय स्वानुभूत्या च कासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे वन्दितु सर्वसिद्धे ध्रुवचलमणोऽमं गदिं पते ओच्छामि समय पाहुड मिनमो सुद केवली भणिदम् અહીંયા આપણે ષટકારકનો વિષય જોઈ રહ્યા છે. આપણે હમણાં સુધીની કારકોના વિષયોમાં શક્તિઓનો આધાર લઈને આપણે હમણાં કારકોનો વિષય ચાલી રહ્યો છે. કર્તા કારક, કર્મ કારક, એની સાથે સાથે એક ક્રિયા પણ આવે છે, ક્રિયા શબ્દ, ક્રિયા. નાટક સમયસારમાં પંડિત બનારસી દાસજીએ કર્તા, કર્મ અને ક્રિયા એ ત્રણેય અહીંયા શબ્દ લીધા છે. સમયસારમાં પણ આવે છે કર્તા, કર્મ, અધિકારમાં. કર્તા કર્મ તો જોયું, હવે આ ક્રિયા શું છે? ક્રિયા પહેલા હું આ દોહો જે છે એ વાંચું છું. કર્તા કર્મ ક્રિયા દ્વારનો સાતમા નંબરનો દોહો છે આ. કરતા પરિણામી દરભ કર્મ રૂપ પરિણામ કર્યા પર જય કી ફરની વસ્તુ એક ત્રય નામ. ત્રણ વસ્તુનું અહીંયા વર્ણન કર્યું, કરતા, કર્મ અને ક્રિયા. કરતા તો આપણે જોયું, કરતા એટલે શું? જે કરવા વાળો, જે કાર્ય થયું તેને ક્રિયા કીધી, એને એના બીજે શબ્દમાં કહીએ તો કર્મ. હવે ક્રિયા શું છે? ક્રિયા, ક્રિયા મીરાબેન, ક્રિયા એટલે શું? તો કે જે પૂર્વ પર્યાયનો વ્યય થયો અને નવીન પર્યાયનો ઉત્પાદ થયો, એ જે પ્રોસેસ થયું ને, વ્યય અને ઉત્પાદ, સમજાય છે ને? પૂર્વ પર્યાયનો વ્યય અને નવીન પર્યાયનો ઉત્પાદ, એ જે પ્રક્રિયા થઈ, એ જે પ્રોસેસ થયું, એને કહેવાય ક્રિયા. એને શું કહેવાય છે? ક્રિયા. ખ્યાલ આવે છે ને? કર્મ એટલે શું કીધું? કર્મ એટલે એટલે જે કાર્ય, જે પ્રગટરૂપ કાર્ય થયું તેને તો કર્મ કીધું. જે કર્મ કરવા વાળો છે તેને કરતા કીધું. અને પૂર્વ પર્યાયનો વ્યય થઈને નવીન પર્યાયનો જે ઉત્પાદ થયો, એ જે પ્રક્રિયા થઈ, જે પ્રોસેસ થયું, એને શું કહેવાય છે? એને ક્રિયા કહેવાય છે. બરાબર ને? આ ક્રિયા, આ ક્રિયાના કારણે નવીન નવીન અવસ્થા થયા કરે છે. બરાબર ને? નવીન નવીન શું થાય છે? હેતુ નવીન નવીન અવસ્થા થાય છે. આ નવીન અવસ્થા થાય છે એના કારણે આ સંસારનો અભાવ થઈને શું થશે? મોક્ષ માર્ગનો ઉત્પાદ થશે. અગર આ ક્રિયારૂપ જ કાર્ય ના થતું હોય ને, તો નવીન પૂર્વનો વ્યય અને નવીન પર્યાયનો ઉત્પાદ જ ના થાત. ખ્યાલ આવે છે ને? જે અનાદિકાળથી જે જીવ જે અવસ્થામાં હોત ને, એ જ અવસ્થામાં એ જીવ રહેત. ખ્યાલ આવે છે ને? એટલે ક્રિયાના કારણે શું થાય છે રચનાબેન? તો કે પૂર્વ પર્યાયનો વ્યય અને નવીન પર્યાયનો ઉત્પાદ, આ પ્રોસીજરને શું કહેવાય છે? તો કે ક્રિયા કહેવાય છે. ખ્યાલ આવે છે ને? ત્રણ વસ્તુનું વર્ણન થયું, કર્તા, કર્મ અને ક્રિયા. ક્રિયા, ક્રિયા થવાના કારણે અને મિથ્યાત્વનો વ્યય થાય છે અને સમ્યક્ત્વનો ઉત્પાદ થાય છે. નિગોદ અવસ્થાનો વ્યય થાય છે, ખ્યાલ આવે છે ને? અને અને શું થાય છે? તો કે મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે. પહેલા ગુણસ્થાનનો અભાવ થાય છે અને ચોથા ગુણસ્થાનનો ઉત્પાદ થાય છે.
બાધક અવસ્થાનો વ્યય થાય છે અને સાધક અવસ્થાનો ચેતનાંતી ઉત્પાદ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હમ, ઉત્પાદ વ્યય આ જે પ્રક્રિયા છે તેને શું કહેવાય છે? ક્રિયા કહેવાય છે. હમ, આવી જો આપણે કરણ કારક ઉપર. બે કારક કાલે થયા હતા ને, ત્રીજું કારણ કે ત્રીજું કારક કયું? કરણ. કરણ થઈ ગયું. હવે આવી જાઓ ચોથું કારક. શું છે ચોથું કારક? સંપ્રદાન. સંપ્રદાન બરાબર ને? એની માટે આપણે એક પરિભાષા લખી હતી, સંપ્રદાન કારક ની પરિભાષા. હવે એક સંધિ છૂટી પાડો. સમ પ્લસ પ્ર પ્લસ દાન. સમ એટલે શું? સમ એટલે કે સારી રીતે, સમ્યક પ્રકારથી, સારી રીતે. પ્ર એટલે પ્રકૃષ્ટ રૂપથી, યામિની આંટી, પ્રકૃષ્ટ રૂપથી. અને દાન એટલે દેવું. દાન એટલે રીતા આંટી દેવું, બરાબર. શું કર્યો અર્થ? આપણે સમ્યક પ્રકારથી દાન દેવું તેને શું કહેવાય છે? તેને સંપ્રદાન કહેવાય છે. સંપ્રદાનમાં બેવું લઈ લેવું, બેવું લઈ લેવું. શું લેવું? દાન દેવું અને દાન લેવું, બેવું લેવાનું છે. દાન દેવું અને દાન લેવું, બરાબર. લેવાનું કાર્ય અને દેવાનું કાર્ય બંને આવી જશે. દેના ઓર લેના, બરાબર ને? દેવું અને લેવું, ખ્યાલ છે. આવું સંપ્રદાન નામની શક્તિ કોનામાં છે? તો કે આવી સંપ્રદાન નામની શક્તિ મારામાં છે. ખ્યાલ આવે છે ને? કોનામાં છે અમી ભાભી? મારામાં છે, કોઈ બીજામાં નથી. હું કોઈ પરને દાન આપી શકતો નથી અને ઉપરથી દાન લઈ શકતો નથી, કારણ કે સંપ્રદાન નામની શક્તિ કોનામાં છે? કોકિલા આંટી કોનામાં છે? મારામાં છે. સમજાય છે ને? એટલે હું અહીંયા જ્ઞાન માટે કોની અપેક્ષા રાખું છું? પરની અપેક્ષા રાખું છું. પણ ખરેખર પરથી હું જ્ઞાન લેતો પણ નથી અને પરને હું જ્ઞાન આપતો પણ નથી. સમજાય છે? સમજાય છે ને? હમણાં આખું જ્ઞાન પર ખોલ્યું ને, કેટલું સરસ હે ને, કે જ્ઞાન નો આત્મા સાથે અવિનાભાવી સંબંધ છે. અનન્યપણું, જ્ઞાનનું અનન્યપણું કોની સાથે છે બેન? કોની સાથે છે આંટી? તો કે આત્મા સાથે છે. જ્ઞાનનું અનન્યપણું જ્ઞેયો સાથે નથી. ભૂલ શું કરે છે જ્ઞાની? અજ્ઞાની અને જ્ઞાનીમાં અંતર શું પડે છે? અજ્ઞાની શું ભૂલ કરે છે? જાણવાનું કાર્ય તો જ્ઞાનીને પણ થાય છે અને અજ્ઞાનીને પણ થાય છે. પણ અહીં ક્યાં ભૂલ થઈ જાય છે? કે જે જ્ઞેયો જ્ઞાનમાં ઝલકે છે ને, જ્ઞેયો જ્ઞાનમાં ઝલકતા વત જ આ અજ્ઞાની શું માને છે? આ જ્ઞેય તેજ હું. સમજાય છે ને? આ જ્ઞેય તેજ હું. અને જ્ઞાની એ વખતે બરાબર જાણે છે કે આ જે જ્ઞાનમાં જ્ઞેય જે ઝલક્યા તે હું નહીં, પણ જે જાણવા વાળો જ્ઞાયક છે તે હું છું. સમજાય છે ને? તો પર સાથે જે પોતાપણું કર્યું તેનું નામ જ મિથ્યાત્વ છે અને આત્મા, આત્મામાં જે આ પોતાપણું કર્યું તેનું નામ જ સમ્યક્ત્વ છે. બંનેને જાણવાનું કામ તો થાય છે, પણ જાણતા વત જ એ જ્ઞેયો પરિજ્ઞેયોમાં અહમપણું કર્યું તો એ અજ્ઞાની, અને આત્મામાં અહમપણું રહ્યું તો એ જ્ઞાની. ખ્યાલ આવે છે કે નહીં? બસ આટલી જ ભૂલ છે. ખ્યાલ આવે? અને જ્ઞાનનું કામ તો જાણવું છે. ખ્યાલ છે ને? જાણવું છે, જાણવાનું તો બંધ થવાનું નથી. હા, કેવલી ભગવાન તો લોકાલોકને જાણે છે. જો જાણવાથી, જાણવાથી દુઃખ થતું હોય, જાણવાથી દુઃખ થતું હોય તો સૌથી વધારે દુઃખી કોણ હોવા જોઈએ? બોલો શીતલબેન, સૌથી વધારે દુઃખી કોણ હોવા જોઈએ? સૌથી વધારે દુઃખી કેવલી ભગવાન હોવા જોઈએ કે નહીં? હા, જાણવું દુઃખનું કારણ નથી. આ જ્ઞેયો જે બારમાં છે એ પણ દુઃખના કારણ નથી, પણ જાણતા વત જ આ જ્ઞેય તે હું એવી જે માન્યતા કરીને એ માન્યતા દુઃખનું કારણ છે. સમજાય છે ને? માન્યતા દુઃખનું કારણ છે. જ્ઞાન તો મારો સ્વભાવ છે. જ્ઞાન શું છે? મારો સ્વભાવ છે. આવે છે ને ત્રણ ત્રણ ભાવ કીધા છે ને સમયસારમાં, જ્ઞેય ભાવ, ભાવક ભાવ અને જ્ઞાયક ભાવ. કયા ત્રણ ભાવ કીધા? જ્ઞેય ભાવ, ભાવક ભાવ અને જ્ઞાયક ભાવ. જ્ઞેય ભાવ પણ હું નહીં, જ્ઞેય ભાવ પણ હું નહીં. ભાવક ભાવ એટલે કયો ભાવ? ભાવક ભાવ એટલે જે રાગાદી પરિણામ છે ને એ ભાવક ભાવ, એ પણ હું નહીં.
સમજાય છે ને? તો આ જ્ઞેય ભાવ અને ભાવક ભાવથી હું ભિન્ન કયો ભાવ? તો કે જે જ્ઞાયક ભાવ છે ને, એ જ્ઞાયક ભાવ તે હું છું. છઠ્ઠી ગાથામાં પણ કીધું ને, પ્રમત નથી અપ્રમત નથી, એક જ્ઞાયક ભાવ છું. આ હું હમણાં કીધું ને કે જ્ઞાની, જે બેનશ્રીના વચનામૃતમાં પણ છે ને કે જ્ઞાનીને જ્ઞાયક યાદ કરવો પડતો નથી અને જ્ઞાની જ્ઞાયકને ભૂલતા નથી. ફરી શું કીધું? જ્ઞાની જ્ઞાયક યાદ કરવો પડતો નથી અને જ્ઞાની જ્ઞાયકને ભૂલતા નથી. સમજાય છે ને? કારણ કે નિર્ણય પાક્કો થઈ ગયો છે ને, એ પ્રતીતિની ધારા એ હર સમય ચાલુ રહી છે. એ લડાઈ લડતી વખતે પણ એમની પ્રતીતિની ધારા તો નિરંતર ચાલુ છે કે આ લડાઈની ક્રિયા અને પરિણામથી પણ હું કેવો છું? ભિન્ન છું. આ સમજાય છે ને? જો હવે જે આ અહીંયા સંપ્રદાન કર્યું ને, આપણે સંધિ છૂટી પાડી. શું સંધિ છૂટી પાડી? સ એટલે સારી રીતે, બરાબર. પ્રકૃપર એટલે પ્રકૃષ્ટ રૂપથી, અને દાન એટલે દેવું. દાન એટલે દેવું, બરાબર ને? કોઈ કોઈને દાન આપી શકે નહીં. ખરેખર તો ગુરુદેવે બહુ કહેલું છે આ શક્તિમાં, સંપ્રદાન શક્તિમાં, કે ખરેખર હું કઈ વસ્તુનું દાન આપું છું પોતાને? તો કે હું નિર્મલ પર્યાયનું દાન આપું છું. શેનું દાન આપું છું? તો કે નિર્મલ પર્યાયનું દાન આપવું એ જ સાચું દાન છે. પૈસા આપવા અને પૈસા લેવા એ મારું કામ જ નથી. સમજાય છે ને? એ તો પૂતગલનું કામ છે, એ મારું કામ નથી. જ્ઞાન દાન અને અહીંયા અભિમાન કરે છે, હા, કે હું સમજાવી દઉં, ખ્યાલ આવે છે ને, અને પરથી હું સમજી લઉં. ગુરુદેવ ઘણીવાર કહેતા ને કે નિમિત્તોથી સમજાય નહીં, ખ્યાલ આવે છે ને? તો પછી પાછું સામે ગુરુદેવને શું કહેતા? હા, કે નિમિત્તથી સમજાતું નથી તો તમે અમને સોનગઢ આવવા માટે કેમ કહો છો? હા, તો ગુરુદેવ શું કહેતા? હા, કે એ જ તો પાકું કરવા માટે બોલાવીએ છે. શું પાકું કરવા માટે? હા, કે નિમિત્તથી સમજાતું નથી, નિમિત્તથી કાર્ય થતું નથી. કારણ કે નિમિત્ત તો અકિંચિત કરે છે. કેવું છે? અકિંચિત કરે છે. પૂજામાં પણ ગાઈએ છે ને, આ લોક જ્ઞાન કા કારણ હૈ, ઇન્દ્રિય સે જ્ઞાન ઉપજતા હૈ, યહ માન રહા થા પર ક્યો પ્રભુ જડ ચેતન સર્જન કરતા હૈ, મેરા સ્વભાવ હૈ જ્ઞાનમયી, યહ ભેદ જ્ઞાન પા હર્ષાયા, હોકર નિરાશ સબ જગ ભર સે, અબ સિદ્ધ શરણ મે આયા, અબ સિદ્ધ શરણ મે આયા. આ લોક થી જ્ઞાન નથી. આ લોક એટલે પ્રકાશ. આ લોક એ જ્ઞાનનું કારણ નથી. ઇન્દ્રિયો પણ જ્ઞાનનું કારણ નથી, ખ્યાલ છે ને? અગર ઇન્દ્રિયોથી જ્ઞાન થતું હોય તો એ મૂર્દાને પણ શું થવું જોવે? તો કે મૂર્દાને પણ જ્ઞાન થવું જોઈએ. સમજાય છે ને? એટલે પરથી, નિમિત્તથી, સંયોગથી, પ્રકાશથી, ઇન્દ્રિયોથી મને ત્રણ કાળમાં જ્ઞાન થવાનું નથી. કારણ કે જ્ઞાન થાય છે તો એ પોતાની યોગ્યતાથી જ્ઞાન થાય છે. અનંત વાર આપણે કેવડી ભગવાનના સમો શરણમાં જઈ આવ્યા, સમજાય છે ને? તો પણ કેવા આવ્યા? તો પણ કેવા આવ્યા? કોરા ને કોરા. ઓલા શેરના જીવનું હા ઉપાદાન નહોતું જાગ્યું, હા, તો એ સમોસરણમાંથી પણ કેવો આવ્યો? કોરો ને કોરો, મારીચીનો જીવ. અને શેરની પર્યાયમાં ઉપાદાન જાગ્યું તો ત્યાં શું થઈ ગયું? બોલો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. સમજાય છે ને? એટલે કાર્ય ઉપાદાનથી થાય છે, કાર્ય નિમિત્તથી નથી થતું. સંપ્રદાન, સંપ્રદાનમાં શું લીધું આપણે? કે કોઈને દઈ શકીએ નહીં અને કોઈથી આપણે લઈ શકીએ નહીં, હને? તો હું પોતે જ પોતાનો દેનાર છું અને હું પોતે જ પોતાનો લેનાર છું. સમજાય છે ને? સમય સિદ્ધ દશા થઈ તો સિદ્ધ દશા કોને આપી? કોને આપી? પોતે પોતાને આપી ને. સમજાય છે ને? એટલે સંપ્રદાન, સંપ્રદાન પોતે સ્વયં હું પોતે છું, પર એ મારું સંપ્રદાન નથી. અને પાંચ ઇન્દ્રિયોના વિષય મારી માટે નહીં અને હું પાંચ ઇન્દ્રિયના વિષયો માટે નહીં. સમજો શું કીધું?
હું પાંચ ઇંદ્રના વિષયો માટે નહીં અને પાંચ ઇંદ્રના વિષયો મારી માટે નહીં. પંચ પરાવર્તનમાં જોઈએ છે ને કે એવો કોઈ સંયોગ નથી કે જે આપણને આજ સુધી પ્રાપ્ત ન થયું. આ બધું જે મળ્યું છે ને, આ બધું આપણને અનંત વાર મળી ચૂક્યું છે. આ નવું નથી. કહે છે ને, આ બધું વોમિટિંગ કરેલું જ શું કર્યું છે, આ બધું મળ્યું છે. વોમિટ કરેલી વસ્તુ જ આપણે પાછું શું કરીએ છીએ, તો કે આપણે પાછું એને ગ્રહણ કરીએ છીએ. ખ્યાલ આવે છે ને, કંઈ નવીનતા નથી. અને આ આ થોડા સહયોગમાં શું કરી લે છે, તો કે પોતાપણું અને એનાથી પોતાને મહાન માનીને બેસી ગયો છે. જગ મે જિસ કો નિજ કહેતા હૈ વહ છોડે મુજે ચલ દેતા હૈ મેં આકુલ વ્યાકુલ હો લેતા વ્યાકુલ કા ફલ વ્યાકુલતા હૈ. વ્યાકુલતા કા ફલ ક્યા હૈ, તો કે વ્યાકુલતા જ છે. સમજાય છે ને? જેને કીધું ને પુણ્યની રુચિ છે, ગુરુદેવ કહે છે ને, જેને પુણ્યની રુચિ છે એને કોની રુચિ છે, એને સંસારની રુચિ છે. સંસારની રુચિ છે. જ્ઞાનીને પુણ્ય પરિણામ છે, પણ પુણ્યની રુચિ નથી. પુણ્યની શું નથી? રુચિ નથી. ખ્યાલ આવે છે ને? એ છે ને, ફૂલ ફૂલને કોઈ સૂંઘે કે ના સૂંઘે, ફૂલ તો કેવું છે, સુગંધિત જ છે. એવી રીતે હું માનું કે ના માનું, મારો સ્વભાવ તો કેવો છે, મારો સ્વભાવ તો જ્ઞાનમય છે. ખ્યાલ આવે છે ને? ભક્તિમાં ગાઈએ છે ને, તું માને યાના ભીમાને પરમાત્મપણા કમ ના હોગા જિસકી ચર ચાહી હૈ સુંદર તો વો કિતના સુંદર હોગા. સંપ્રદાન સમજાઈ ગયું? સંપ્રદાન અને કોઈ કોઈને હું આપી શકું નહીં અને કોઈ પાસેથી હું કાંઈ લઈ શકું નહીં. હને એક લખજો તમે, આ બધી શક્તિઓ જે કરી રહ્યા છે એ બધી પારિણામિક ભાવ રૂપે છે. જે આ બધી શક્તિઓ છે ને એ બધી કયા કયા ભાવ રૂપે છે, તો કે પારિણામિક ભાવ રૂપે છે. હવે એમાં પણ અપેક્ષા સમજો, પારિણામિક અને પરમ પારિણામિક, પારિણામિક અને પરમ પારિણામિક, એની માટે ત્રણ પ્રકારથી અપેક્ષા આવે છે જીનાગમમાં. લખજો, પારિણામિક અને પરમ પારિણામિક. પહેલી અપેક્ષાથી પારિણામિક કોણ ને પરમ પારિણામિક કોણ? છોએ દ્રવ્ય પારિણામિક, પહેલી અપેક્ષા. છોએ દ્રવ્ય પારિણામિક, છોએ દ્રવ્ય કેવા, તો કે પારિણામિક, બરાબર ને? એની સામે જીવ દ્રવ્ય પરમ પારિણામિક. ફરી, છોએ દ્રવ્ય પારિણામિક અને એની સામે જીવ દ્રવ્ય કેવો? પરમ પારિણામિક. કેમ છોએ દ્રવ્યને પારિણામિકમાં લીધા? કારણ કે છોએ દ્રવ્ય સ્વતંત્ર છે ને, કોઈ કોઈનો આધાર નથી, કોઈ કોઈ કોઈને કોઈનો આધાર નથી, બધા સ્વતંત્ર છે, એટલે બધા પારિણામિક. હવે એને જીવને કેમ એનાથી જુદો પાડ્યો? જીવને કેમ જુદો પાડ્યો? કીધું ને હમણાં જ્ઞાન ઉપયોગ પર ચાલે છે ને, તો કે જીવમાં એ જ્ઞાન લક્ષણ છે ને, ઉપયોગ લક્ષણ છે, એટલે એને બધા દ્રવ્યથી કેવો પાડ્યો? જુદો પાડ્યો. એટલે જીવ થયો પરમ પારિણામિક અને છોએ દ્રવ્ય થયા પારિણામિક. સમજાય છે ને? કારણ કે જ્ઞાન લક્ષણથી મારા શું થશે, મારા પ્રયોજનની સિદ્ધિ થશે. એટલે જીવ ગયો છે એમાં પરમ પારિણામિકમાં. હવે બીજી અપેક્ષા લખો, બીજી અપેક્ષા. બીજી અપેક્ષામાં લખો કે જે ચાર પર્યાય છે ને, ચાર પર્યાય, બરાબર, પાંચ ભાવમાં જે ચાર પર્યાય છે, કોઈને નામ ખબર છે ચાર પર્યાયના? હા આંટી બોલશો. હા હા ઋષભભાઈ, બહુ સરસ. ઔપશમિક, શાયોપશમિક, શાયિક અને ઔદયિક, બરાબર ને? આ ચાર ભાવ પર્યાય રૂપે છે અને એક પારિણામિક ભાવ એ દ્રવ્ય રૂપે છે. હવે આ ચાર પર્યાય ને પારિણામિક કીધી. આ પર્યાયને જોવાના બે એંગલ, બરાબર. પર્યાય એક, એને જોવાના કેટલા એંગલ? બે. એ જ પર્યાયને કર્મથી જોઈએ છે ને, તો એ કર્મ સાપેક્ષ થઈ. શું થઈ? કર્મ સાપેક્ષ. જ્યારે એને કોનાથી જોઈએ છે?
निमित्त थी, संयोग थी, उदय थी, ख्याल आ जाए ने, कर्म थी जो ये छे, तो एक कर्म सापेक्ष अने एज पर्याय ने जारे 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 केवी रीते जो ये छे निरपेक्ष, ख्याल आ जाए निरपेक्ष, तो ये पर्याय केवी देखाय छे, ए पर्याय स्वतंत्र छे, ए पर्याय ने कोई नी अपेक्षा नथी, ए पर्याय एना षटकारक थी थाय छे, ए पर्याय एनी तत्समय नी योग्यता थी थाय छे, समझाय छे ने, ए पर्याय ने कोई नू अवलंबन नथी, कोई नू अवलंबन नथी, कारण के पर्याय केवी छे, पर्याय केवी छे स्वतंत्र छे, एने आपणे खोलशुं हजी लास्ट मां आवशे के तत्समय थी योग्य, तत्समय नी योग्यता थी कार्य थाय छे, है ने, हमणा ए पॉइंट ने आपणे टच नथी करता, हमणा तो खाली एटलुं ज समजो के पर्याय ने निरपेक्ष कीधी, तो चार पर्याय ने निरपेक्ष केम कीधी, कारण के चार पर्याय एना षटकारक थी थाय छे, ए अपेक्षा थी ए पर्याय केवी छे पारिणामिक, केवी छे पारिणामिक, अने एनी सामे त्रिकाली ध्रुव भगवान आत्मा केवो छे, तो के परम पारिणामिक छे, केवो छे परम पारिणामिक छे, फरी फरी चार पर्याय केवी निरपेक्ष छे, एटले केवी छे पारिणामिक छे, ए पर्याय ने पण कोई नू अवलंबन नथी, है ने, फरी चार पर्याय ना नाम औदयिक, औपशमिक, शायोपशमिक अने शायिक, बराबर ने, तो आ चार पर्याय ने कर्म थी जोशू तो ए सापेक्ष देखाय छे, अने एज पर्याय ने कर्म विना जोईए छे, कर्म नी अपेक्षा विना जोईए छे, तो ए केवी छे निरपेक्ष छे, कारण के पर्याय ने पण कोई नो शू नथी, तो के कोई कोई अपेक्षा नथी, ख्याल आ छे ने, एटले पारिणाम, अने एनी अपेक्षा थी त्रिकाली ध्रुव भगवान आत्मा ने केवो कीधो परम पारिणामिक कीधो, समझाय छे ने, હવે ત્રીજી અપેક્ષા લખજો, ત્રીજી અનંત ગુણ, અનંત ગુણ જે મારામાં છે, બરાબર ને, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, પ્રભુતા, એ જે અનંત ગુણ છે મારામાં, તો એ અનંત ગુણ કેવા છે, તો કે સ્વતંત્ર છે, અને એ અનંત ગુણને પણ કોઈ કોઈ ગુણને કોઈ બીજા ગુણની શું નથી અપેક્ષા નથી, ખ્યાલ આવે છે ને, સ્વતંત્ર છે ને, બરાબર, તો એ અનંત ગુણ કેવા છે, તો કે પારિણામિક છે, બરાબર ને, અને એની સામે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા કેવો છે, તો કે પરમ પારિણામિક છે, ખ્યાલ આવી ગઈ, પારિણામિક અને પરમ પારિણામિક, બરાબર ને, અહીંયા જે શક્તિઓની વાત કરીએ છીએ એ બધા શક્તિઓ કયા ભાવ રૂપે છે, તો કે પારિણામિક ભાવ રૂપે છે, બરાબર ને, એવી શીતલબેન લખાઈ ગયું, બરાબર, ત્રણ અપેક્ષા, હા ને, ચેતનાંતી શું થયું, બરાબર ને, હવે અહીંયા અહીંયા આપણે વાત કરી કે અહીંયા કઈ શક્તિ પર આવ્યા આપણે, કર્તા, કર્મ, કરણ અને સંપ્રદાન, સંપ્રદાન માટે શું કીધું, સંપ્રદાન માટે કે કોઈ કોઈને આપી ન શકે અને કોઈ કોઈ પાસેથી લઈ ના શકે, કારણ કે સંપ્રદાન નામની શક્તિ કોની પાસે છે, તો કે મારી પાસે છે, એટલે પરથી શું છૂટી ગઈ, અપેક્ષા છૂટી ગઈ, ખ્યાલ આવે છે ને, કારણ કે કેવળ જ્ઞાનનો ને દેવાવાળો પણ હું છું, અને કેવળ જ્ઞાનને લેવાવાળો પણ હું પોતે છું, સમજાય છે ને, હું પોતે જ પોતાને દાન આપું છું, અને પોતે જ પોતાનો શું છું, લેનાર છું, એટલે એ આત્મા જ સ્વયં કોણ છે, સંપ્રદાન છે, ચાર કારક થયા, આવી જાઓ પાંચમા કારક ઉપર, પાંચમા કારક ઉપર કયું કારક આવશે, હવે અપાદાન, અપાદાન, અપાદાનની પરિભાષા લખો, અપાદાન એટલે શું, જે માંથી કાર્ય, જે માંથી કાર્ય થાય, બરાબર ને, જે માંથી કાર્ય થાય એ ધ્રુવ વસ્તુ અપાદાન છે, જે માંથી કાર્ય થાય એ ધ્રુવ વસ્તુ શું છે, તો કે અપાદાન છે, એ ધ્રુવ વસ્તુ અપાદાન છે, સાંભળજો, જો આ શરીર એક ઉદાહરણથી તમને સમજાવું છું, આ શરીર છે ને, શરીર, આ શરીર એમ કહે છે કે આ જે પદાર્થ મારા સંયોગમાં આવે છે ને, એને હું શું કરી દઈશ, તો કહે છે કે એને હું દુર્ગંધિત કરી દઈશ, કારણ કે શરીરનો સ્વભાવ જ કેવો છે, હા, મલિન છે, દુર્ગંધમય છે, ખ્યાલ છે ને, મલમૂત્ર માંસનું, માંસથી કેવો છે, ભરેલો છે, આવે છે ને, નવ દ્વાર બહે ઘિનકારી, નવ નવ દ્વારથી શું બહે છે, આમાંથી અશુદ્ધિ બહે છે,
તો પણ આપણને આની શું નથી છૂટતી, પ્રીતિ નથી છૂટતી. નાટક સમયસારમાં તો પંડિત બનારસીદાસજીએ ઘણું લખ્યું છે, શરીરનો એકવાર સ્વભાવનો વિચાર તો કરો, ખ્યાલ આવે છે ને, વૈરાગ્ય આવ્યા વગર રહેશે નહીં. કારણ કે આ અશુચિમય છે, અપવિત્ર છે. એ કહે છે કે મારા સંગમાં જે પદાર્થ આવે છે ને તેને હું શું કરી દઈશ, તો કે તેને હું મલિન કરી નાખીશ. બોલા, એકવાર પહેરેલા કપડાં ફરી પાછા કાલે કહેશું તો પહેરશું કે નહીં? કાલે શું, સવારના પહેરેલા કપડાં થોડી વાર પછી પણ કહીએ ને, સાંજના કહીએ તો નથી પહેરતા. કારણ કે આ શરીરના સંગમાં જે કોઈ પદાર્થ આવે છે એ પણ કેવું થઈ જાય છે, મલિન થઈ જાય છે. હવે આત્મા શું કહે છે સાંભળજો. આત્મા આત્મા કહે છે કે શરીર અપવિત્ર છે, પણ શરીરની અંદર રહેવા છતાં પણ હું ક્યારે અપવિત્ર થયો નથી, હું તો કેવો છું, તો એવો ને એવો પવિત્ર શુદ્ધ છું. સમજાય છે ને? હવે બીજી વસ્તુ, આત્મા કહે છે મારી સંગતિ જે પર્યાય કરે છે ને, હું તો પવિત્ર જ છું, પણ મારી સંગતિ જે પર્યાય કરે છે એ પર્યાય પણ કેવી થઈ જાય છે, એ પર્યાય પણ પવિત્ર થઈ જાય છે. ખ્યાલ આવે છે ને? એવી પવિત્રતાની આ આત્મા શું છે, મૂર્તિ છે. આ દેહ કોની મૂર્તિ છે, અપવિત્રતાની મૂર્તિ છે, અને આત્મા પવિત્રતાની મૂર્તિ છે. સમજાય છે ને? હું માનું કે ન માનું, ખ્યાલ આવે છે? વસ્તુનું સ્વરૂપ તો આવું જ છે. ગુરુદેવ કહે છે ને, આજે માનો કાલે માનો, અનંત કાલ બાદ માનો, માનવું તો આજ પડશે, આના સિવાય છુટકારો નથી. સમજાય છે ને? એટલે એમ કહે છે ને કે શું ના કરો, તો કે વિલંબ ના કર. કાલે કરી લઈશ, પછી કરી લઈશ એવું વિલંબ ના કર, કારણ કે આ સમય જતા વાર લાગવાનો નથી. હાથમાંથી એકવાર આ સમય વયો જશે ને, ફરી પાછો આ દુર્લભ મનુષ્ય બહુ મળવો શું થઈ જશે, અતિ 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 મુશ્કેલ થઈ જશે. ખ્યાલ આવે છે ને? આપણે આવીએ અપાદાન ઉપર. જો અપાદાન શું કહે છે, કે જેમાંથી કાર્ય થાય એવી જે ધ્રુવ વસ્તુ છે ને, તેને શું કહેવાય છે, અપાદાન કહેવાય છે. ધ્રુવ વસ્તુને અપાદાન કહેવાય છે. જો અહીંયા 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 પર્યાયથી સમજાવ્યું છે. હવે ધ્રુવ વસ્તુને કેવી રીતે સમજવું, તો કે પૂર્વ પર્યાયનો વ્યય થયો અને નવીન પર્યાયનો ઉત્પાદ થયો, તો પણ એ વસ્તુ તો ટકી રહી ને. ફરી પૂર્વ પર્યાયનો શું થયો, વ્યય, અને નવીન પર્યાયનો તો કોઈ તકવા વાળો અંશ જ ના હોત તો શું થાત, બોલો. તકવા વાળો અંશ જ ના હોત તો એ પૂર્વ પર્યાયનો વ્યય થતા શું થઈ જાત, વસ્તુનો શું થઈ જાત, વસ્તુનો નાશ થઈ જાત. પોઈન્ટ સમજાય છે? તો એ પૂર્વ પર્યાયનો વ્યય અને નવીન પર્યાયના ઉત્પાદમાં પણ એક વસ્તુ ટકીને રહે છે. ખ્યાલ આવે છે કે નહીં? હને, એટલે એ વ્યય ઉત્પાદ થવા છતાં પણ એ વસ્તુ બની રહે છે, એવી જે ધ્રુવમય વસ્તુ છે ને એને કહેવાય છે અપાદાન. એને શું કહેવાય છે, અપાદાન કહેવાય છે. ખ્યાલ આવે છે ને? અપાદાન, જેમ ઓલી આપણે પાકી રોટલી થઈ ને, તો પૂર્વમાં કઈ હતી, કાચી હતી, બરાબર? તો એ કાચી રોટલીનો શું થયો, વ્યય, અને પાકી રોટલીનો ઉત્પાદ. અને જે રોટલીના જે પરમાણુ હતા ને, પરમાણુ એ તો એવા ને એવા રહ્યા, ખ્યાલ છે, ધ્રુવ રહ્યા, ટકીને રહ્યા, તો એ થઈ ગયું અપાદાન. એ શું થયું, તો કે એને કહેવાય અપાદાન. હવે આવજો, આપણે આત્મા પર આવો. સમ્યક દર્શન પર્યાયનો, મિથ્યા દર્શનની પર્યાયનો વ્યય થયો અને સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ થયો, બરાબર? તો હવે એ વ્યય અને ઉત્પાદ થયો, પણ એમાં એમાં વસ્તુ તો ટકીને રહી ને, વસ્તુનો નાશ ન થયો, એટલે એ સમ્યક દર્શનની પર્યાય ક્યાંથી આવી, તો કે એવી ધ્રુવ વસ્તુ અપાદાનમાંથી ક્યાંથી એ સમ્યક દર્શનની પર્યાય આવી, એને કહેવાય છે અપાદાન. એને શું કહેવાય છે, અપાદાન. સમજાય છે ને? હા, પંચાસ્તિકાયમાં ત્રણ નામ આવ્યા છે, ત્રણ નામ લખી લેજો, તમને કામ આવશે આગળ.
અન્વય, અન્વય વિશેષ અને વ્યતિરેક. ફરી, અન્વય વિશેષ અને વ્યતિરેક. વ્યતિરેક એટલે ઉત્પાદ વ્યય, વ્યતિરેક એટલે ઉત્પાદ વ્યય, પર્યાયને ઇન્ડિકેટ કરે છે વ્યતિરેક એટલે. વિશેષ એટલે ગુણ, વિશેષ કોને ઇન્ડિકેટ કરે છે, ગુણને ઇન્ડિકેટ કરે છે, ગુણ વિશેષ એટલે ગુણ, એની ક્વોલિટી, બરાબર. અને અન્વય એટલે કે દ્રવ્ય, અન્વય એટલે કે દ્રવ્ય, બરાબર ને, ધ્રુવ સમજાય છે ને, જે ટક ટક ટકતી વસ્તુ છે, બરાબર. ટકવું અને પરિણમવું એ વસ્તુનો શું છે, સ્વભાવ છે, બરાબર ને. અન્વય વગર વ્યતિરેક ના હોય અને વ્યતિરેક વગર અન્વય ના હોય, સમજાય છે ને. હા, દ્રવ્ય છે તો એની પર્યાય છે અને પર્યાય છે તો દ્રવ્ય છે. પર્યાય વગર દ્રવ્ય ન હોય અને દ્રવ્ય વગર પર્યાય ન હોય, કારણ કે દ્રવ્ય અને પર્યાય વચ્ચે અવિનાભાવી સંબંધ છે. કયો સંબંધ છે, અવિનાભાવી સંબંધ છે. વસ્તુનું બંધારણ જ આવું છે ને ભાઈ. હા, દ્રવ્ય વગર પર્યાય ન હોય અને પર્યાય દ્રવ્ય વગર ના હોય, સમજાય છે ને. કારણ કે દ્રવ્ય પર્યાય વચ્ચે કયો સંબંધ છે, તો કે અવિનાભાવી સંબંધ છે, બરાબર ને. ત્રણ નામ કીધા, કયા ત્રણ નામ કીધા કોઈ કહેશો? હા, મીરાબેન બોલશો આપ? હા, બે બે મીરાબેન, મીરાબેન છે. હા બોલ. બહુ સરસ. અન્વય, વિશેષ અને વ્યતિરેક. આપનું નામ શું છે પાછળબેન? હા હા, અમીશાબેન. હા બોલશો. અન્વય એટલે શું? દ્રવ્ય. બહુ સરસ. વિશેષ એટલે ગુણ અને વ્યતિરેક એટલે ઉત્પાદવાળી પર્યાય, બરાબર ને. વ્યતિરેક હોય ત્યાં ઉત્પાદવય હોય ત્યાં ધ્રુવ હોય, અને ધ્રુવ છે ત્યાં ઉત્પાદવય છે, બરાબર ને. પણ એક બીજી વસ્તુ સમજો, ઉત્પાદવય છે એ ધ્રુવ નથી અને ધ્રુવ છે એ ઉત્પાદવય નથી, સમજાય છે ને. હા, ખ્યાલ આવે ને. જ્યાં ધ્રુવ છે ત્યાં ઉત્પાદવય છે અને જ્યાં ઉત્પાદવય છે ત્યાં ધ્રુવ છે. હા, પણ સાંભળજો, જે ધ્રુવ છે તે ઉત્પાદવ્યય નથી અને જે ઉત્પાદવ્યય છે તે ધ્રુવ નથી, કારણ કે બંનેનો સ્વભાવ અલગ અલગ છે ને. હા, ઉત્પાદવ્યયનો સ્વભાવ એક સમયનો છે, ખ્યાલ આવે છે ને, અને ધ્રુવનો સ્વભાવ ત્રિકાળ છે, બરાબર છે ને, ત્રિકાળ છે. હા હા, આપણે અપાદાન જોઈએ છે ને, અપાદાન, અપાદાન એટલે જેમાંથી, બરાબર ને, કર્મ જેમાંથી થાય એવી ધ્રુવ વસ્તુને શું કીધું, અપાદાન કહેવાય છે. અપાદાન કહેવાય છે. આવી જાઓ, આની પછીનો બહુ જબરદસ્ત એક લાસ્ટ કારક આવે છે. કયો છે? કયો? અધિકરણ. અધિકરણમાં લખજો, સમય ઓછો છે, બહુ વિસ્તાર નથી કરી શકતી અહીંયા, ને તો આપણો ટોપિક છૂટી જશે. હવે લખજો અધિકરણ. અધિકરણમાં પહેલા પરિભાષા લખો, અધિકરણ એટલે શું. અધિકરણ એટલે ક્રિયાનો આધાર, જેના આધારથી ક્રિયા થાય એવા આધારને અધિકરણ કહેવાય છે. એવા આધારને શું કહેવાય છે? અધિકરણ કહેવાય છે. હમણાં ચાલી ને ભાઈએ ઉપયોગની વાત કરી ને, હા, તો ઉપયોગ ક્યાંથી ના હટવો જોવે? ઉપયોગ હમણાં ક્યાં લાગેલો છે? ઉપયોગ અનાદિકાળથી પરમાં લાગ્યો છે, અને ઉપયોગને ક્યાં લગાડવાનો છે? હા, ખરેખર આપણ કહેવાનું કથન છે. ઉપયોગ ક્યારે સ્વમાંથી ખસ્યો જ નથી, બહાર ગયો નથી, ખ્યાલ આવે છે ને. એવો નિર્ણય થયો તો અહીંયા અનુભૂતિની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં, સમજાય છે ને. એની માટે ગુરુદેવ કહે છે ને કે ઉપયોગને બાંધી નાખ. કોની સાથે? ઉપયોગને ધ્રુવ આત્મા સાથે શું કરી નાખ, એને બાંધી લે, ખ્યાલ આવે છે ને. ઓલું ગાયનું ઉદાહરણ આપે છે ને, જે બોલા ગાયનું ઓલું હોય ને બછડું, તો એને ક્યાં બાંધી દે છે? ઓલા 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 દોરી સાથે એને બાંધી દે છે ને, ખ્યાલ આવે છે ને. તો એ ત્યાં જ ફર્યા કરે છે, પણ એનાથી ત્યાંથી કશે દૂર જતું નથી. એવી રીતે ઉપયોગને ક્યાં બાંધી લે? હા, પોતાના ધ્રુવ સાથે બાંધી કાઢ, કે ઉપયોગ પછી કશે જશે નહીં. કીધું ને હમણાં, કેટલું સરસ કીધું, કે ફેલાવ, પહેલાં તો ફેલાવ થાય છે. હમણાં જે અનાદિકાળથી તો બહારમાં ફેલાયો છે, પછી ક્યાં ફેલાશે? હા, સવિકલ્પ દશામાં આ તત્વને સમજવામાં લાગશે ઉપયોગ,
બધો બધો નિર્ણય કરે છે, હેય શું છે, ઉપાદેય શું છે, બરાબર ને, શું આશ્રય કરવા લાયક છે, શું છોડવા લાયક છે, સાત તત્વનો યથાર્થ બરાબર એ સવિકલ્પ દશામાં શું કરે છે, એ જીવ નિર્ણય કરે છે. હને અને નિર્ણય થયા બાદ ખ્યાલ આવે છે, એ વિકલ્પ પણ તૂટી જાય છે. અને વિકલ્પ તૂટીને કઈ દશા આવી જાય છે, તો કે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થઈ જાય છે. સમજાય છે ને? તો એવી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ આપણને થાય એની માટે આપણે આ અધિકરણ નામનો કારક આપણે જોઈએ છે. અધિકરણ નામના કારકની પરિભાષા શું જોઈએ આપણે હમણાં? હા, ક્રિયાનો આધાર. બહુ સરસ, ક્રિયાનો આધાર. હા, હવે આ આધાર, આધાર આની આની સાથે એક બીજો શબ્દ પણ આવે છે, આધેય. સાંભળ્યું છે ક્યારે? આધાર અને આધેય કોઈ સમયસારની ગાથામાં આવે છે. આધાર આધેય, આધાર આધેય. કોઈને કોઈને ખ્યાલ આવે છે આધાર આધેય સમયસારની કોઈ બહુ પ્રખ્યાત ગાથા? સંબર અધિકારની 180 અને 181, 182, 182 અને 183 નંબરની ગાથા જે ઉપયોગમાં ઉપયોગ છે અને ક્રોધાદિમાં ક્રોધાદિ છે. ખ્યાલ આવે છે ને? ઉપયોગમાં ક્રોધાદિ નથી અને ક્રોધાદિમાં ઉપયોગ નથી, એ ગાથામાં આખું આ આધાર આધેયને સમજાવ્યું છે. બરાબર ને? હા, તો પહેલાં તો તમે લખજો, ચાર રીતે આધાર આધેયનો અર્થ આવે છે. ચાર રીતે આધાર આધેયનો અર્થ આવે છે. પહેલો અર્થ લખજો, આધાર અને આધેય. પહેલાં ઉપર બે નામ આપજો, આધાર અને આધેય. જીનાગમમાં ચાર અર્થ આવે છે. પહેલાં લખજો આધારના નીચે લખો આત્મા. પહેલો અર્થ આત્મા એ આધાર, અને ગુણ અને પર્યાય તે આધેય. ગુણ અને પર્યાય શું છે? આધેય. કારણ કે ગુણ પર્યાય કોના આધારથી આધારથી છે? તો કે આત્માના આધારથી છે. એટલે આત્મા થયો આધાર અને ગુણ અને પર્યાય થઈ આધેય. પહેલો અર્થ સમજાયો? પહેલો અર્થ બધાને બરાબર. હવે બીજો અર્થ લખો. બીજો અર્થ આધારના નીચે લખો સામાન્ય જ્ઞાન. હમણાં આજે આખું ચાલ્યું, બહુ સુંદર ચર્ચા જે ભાઈના માધ્યમથી આપણે, અશ્વિનભાઈના માધ્યમથી જોઈ આપણે કે સામાન્ય જ્ઞાન એ આધાર, સામાન્ય જ્ઞાન એ આધાર અને આત્મા તે આધેય. કેમ એમ કીધું? કેમ એમ કીધું? કેમ એમ કીધું? સામાન્ય જ્ઞાન એટલે કયું? એ શું છે? એ લક્ષણ, એ મારું લક્ષણ. બરાબર ને? એ આધાર અને આત્મા લક્ષ એ શું થઈ ગયો? આધેય. કેમ એમ? કારણ કે સામાન્ય જ્ઞાનમાં આત્મા હર સમય જણાઈ રહ્યો છે. કઈ ગાથા બોલો? 17-18મી ગાથા. આબાલ ગોપાલ બધાને પોતાના પોતાનો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. હા, ભક્તિમાં પણ ગાઈએ છે ને, આબાલ ગોપાલ સર્વ જીવોને જાણનહાર જણાઈ રહ્યો રે, આત્મ તારી ભક્તિમાં ભીંજાઈ ગયો રે. બીજા અર્થમાં શું લીધું? આ આધાર કોને લીધો? આધાર સામાન્ય જ્ઞાન લક્ષણ, અને આધાર કોણ? આધેય કોણ? આત્મા. બરાબર ને? હવે ત્રીજો અર્થ લખજો. ત્રીજો અર્થ જે 181, 182, 183 ગાથામાં જે અર્થ કર્યો, આધારને આધારના સ્થાન પર કોને લીધું? સમ્યક જ્ઞાનની પર્યાય એ આધાર, અને આત્મા તે આધેય. નિર્મલ જ્ઞાનની પર્યાય, નિર્મલ પર્યાય, શુદ્ધ પર્યાય, બરાબર, એ શું થઈ? એ શું થઈ? આધાર. બરાબર. અને આત્મા થયો, આત્મા થયો આધેય. હવે ત્યાં અર્થ લખજો. પહેલા તો તમે ત્રણેય પાછા બોલો. પહેલો અર્થ શું લખ્યો? આધાર માટે આધાર, અને એની પર્યાય ગુણ પર્યાય આધેય. બરાબર. બીજા અર્થમાં, બીજા અર્થમાં આધાર આત્મા તે આધે. ત્રીજો અર્થ શું લખ્યો? સમ્યક જ્ઞાનની પર્યાય તે આધાર, અને
आत्मा ते आधे बराबर ने ए सम्यक ज्ञानी पर्याय मां पर्याय ने आधार केम कीधी कारण के ए ज्ञानी पर्याय मां आत्मा प्रसिद्ध थाय छे ने ए ज्ञानी पर्याय मां हूँ आत्मा छू एवू जणायु ने समझाय छे ने सामान्य ज्ञान मां तो बधा ने आत्मा जाणवामां आवी रह्यो छे बराबर ने पण हूँ आत्मा छू एवू निर्णय कया ज्ञाने कर्युं એવું નિર્ણય કયા જ્ઞાને કર્યું એવું નિર્ણય સમ્યક જ્ઞાને કર્યું બરાબર સહેજ જ્ઞાન સામાન્ય જ્ઞાન એ મોક્ષનું કારણ નથી ફરી સામાન્ય જ્ઞાન એ તો લક્ષણ છે એ તો બધા પાસે છે એક નિગોદના જીવ પાસે પણ એ સામાન્ય જ્ઞાન તો છે બરાબર પણ એ સામાન્ય જ્ઞાન સમજો એ લક્ષણ છે એ મોક્ષનું કારણ નથી બરાબર પણ જે સમ્યક જ્ઞાન છે ને સમ્યક જ્ઞાન એ મોક્ષનું કારણ છે કે મેં મોક્ષનું કારણ છે કારણ કે એમાં જે હું જણાઈ રહ્યો છું તે જ હું છું એવો નિર્ણય કયા જ્ઞાને કર્યો તો એવો નિર્ણય સમ્યક જ્ઞાને કર્યો એટલે સમ્યક જ્ઞાન એ શું છે તો કે મોક્ષનું કારણ છે સમજાય છે ને સામાન્ય જ્ઞાન તો આપણી પાસે અનાદિથી છે અને અનંત કાળ રહેવાનું છે બરાબર ને એ તો મારો ત્રિકાળ સ્વભાવ છે એ મારો લક્ષણ છે અને એનાથી મને આનંદ નહીં આવે સમજો એનાથી મને આનંદ નથી આવતો પણ જ્યાં હું આવો જ્ઞાન સ્વભાવી આત્મા છું બરાબર ને જ્ઞાન અને આત્મા અભેદ છે એવું જે જ્ઞાનની પર્યાય એવો જે નિર્ણય કર્યો એ જ્ઞાનને કહેવાય છે સમ્યક જ્ઞાન અને એ જ્ઞાન સાથે નિયમથી આનંદ આવ્યા વગર રહેશે નહીં જ્યાં સમ્યક જ્ઞાન છે ત્યાં આનંદ છે જ્યાં આનંદ છે ત્યાં સમ્યક જ્ઞાન છે સમજાય છે ને ખ્યાલ આવે છે ને એટલે ત્રણ જ્ઞાન આપણે અલગ છૂટા પાડી શકીએ ત્રણ જ્ઞાન એક તો સામાન્ય જ્ઞાન એક સમ્યક જ્ઞાન બરાબર ને અને ત્રીજું હજી લઈ શકાય કેવળ જ્ઞાન બરાબર ને ત્રણ જ્ઞાન સામાન્ય જ્ઞાન સહેજ સામાન્ય જ્ઞાન કહો કે સહેજ જ્ઞાન બરાબર ને અને બીજું કયું કીધું સમ્યક જ્ઞાન અને ત્રીજું શું કીધું કેવળ જ્ઞાન બરાબર ને સામાન્ય જ્ઞાન તો બધાનું લક્ષણ બધા પાસે છે મારો ત્રિકાળ સ્વભાવ છે બરાબર સમ્યક જ્ઞાન બધા પાસે નથી બરાબર ને સમ્યક જ્ઞાન તો એને કહેવાય કે જે જ્ઞાને એવો નિર્ણય કર્યો શું નિર્ણય કર્યો કે હું આવો જ્ઞાન સ્વભાવી આત્મા છું એવો જેણે નિર્ણય કર્યો એ જ્ઞાનને શું કહેવાશે સમ્યક જ્ઞાન કહેવાય છે અને એ જ્ઞાન જ્યાં પ્રગટ થયું એની સાથે નિયમથી આનંદ આવશે આવશે ને આવશે સમજાય છે ને અને ત્રીજું જ્ઞાન જે કીધું એ તો કેવળ જ્ઞાન એ કયું જ્ઞાન હા એ તો પૂર્ણ જ્ઞાન સમજાય છે ને જે અરિહંત ભગવાનને હોય છે પૂર્ણ જ્ઞાન એને કહેવાય છે કેવળ જ્ઞાન ખ્યાલ આવે છે ને એટલે અહીં જે અધિકરણ શક્તિ લીધી એમાં પહેલો જે અર્થ કર્યો ને આપણે આત્મા આધાર અને ગુણ પર્યાય એનું આધેય તો અહીંયા એ જ હશે ખ્યાલ આવે છે ને કે અહીંયા આત્મામાં એવી એક અધિકરણ નામની શક્તિ છે આત્મા જ અધિકરણ છે અને એના આધારથી આવી નિર્મલ પર્યાય પ્રગટ થાય છે ખ્યાલ આવે છે ને પહેલા સમજો હા બોલો કઈ પ્રશ્ન હતો આટલું થયું ત્રણ અર્થ જોયા અજ્ઞાનીએ પહેલા તો ભૂલ ક્યાં કરી રહ્યો છે આધાર કોને માન્યો આધાર પરને આધાર માને છે ને હા કે હું પરના આધારથી શું છું તો કે ટકી રહ્યો છું પર સંયોગ છે એટલે મારું અસ્તિત્વ છે ખ્યાલ આવે છે ને એ બુદ્ધિ તો સાવ મિથ્યા છે કારણ કે પર સાથે મારો આધાર આધેય સંબંધ છે જ નહીં હા ખ્યાલ આવે છે ને આ ઘર કુટુંબ પરિવારને શું માન્યું છે અજ્ઞાનીએ આધાર માન્યો છે પૂજામાં ગાઈએ છે ને તન ધન કો સાથી સમજા થા પર યે ભી છોડ ચલે જાતે મેરે ન હુએ યે મેં ઇનસે અતિ ભિન્ન અખંડ નિરાલા હું હા કોઈ મારું નથી અને હું કોઈનો નથી ખરેખર તો મને પોતાનો આધાર મારી પાસે છે હું પોતે છું શ્રીમદજીમાં પણ આવે છે ને શરણભૂત કોઈ હોય વ્યવહારથી કહો તો આ ધર્મ પંચ પરમેષ્ઠી શરણ છે બરાબર ને
અને નિશ્ચયથી કહો તો મને પોતાનો આત્મા જ કેવો છે, શરણભૂત છે. આવે છે ને, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવશાળી, અનાથ એકાંત સનાત થાશે, એના સિવા કોઈ બાય સહાશે. પરિણતિ હમણાં સુધી કેવી હતી? અનાથ હતી, બરાબર ને? અને એ જ પરિણતિ જ્યાં આત્માનો શરણ લે છે, શરણ કરે છે અને આશ્રય કરે છે, તો એ પરિણતિ જ કેવી થઈ જાય છે? તો કે સનાત થાય છે. ખ્યાલ આવે છે ને? પરિણતિ હમણાં સુધી કેવી હતી? અનાથ હતી. પણ એ પરિણતિ જ્યાં ત્રિકાલીનો આશ્રય લે છે, તો એ પરિણતિ કેવી થઈ જાય છે? સનાત થાય છે. કોઈ કોઈનો આધાર નથી. એ સીતા સતીજી વન જંગલમાં કાઢી મૂક્યા રામચંદ્રજીને. બોલો, એ સીતા સતીજીને જંગલમાં કોનો આધાર હતો? કોનો આધાર હતો? હા, પોતાના શુદ્ધાત્માનો આધાર હતો. કારણ કે એ વખતે પણ એમને અધિકરણ શક્તિ ખ્યાલ હતી કે હું મારા આધારથી છું. એ મહેલોના આધારથી હું નથી, રામચંદ્રજીના આધારથી હું નથી, પુણ્યના ઉદયના આધારથી હું નથી, પણ હું કોના આધારથી છું? તો કે હું મારા આધારથી છું. હને જંગલમાં મુનિરાજને કોનો આધાર છે? બોલો, કોનો આધાર છે? તો કે પોતાના શુદ્ધાત્માનો આધાર છે. અને સમોશરણમાં અરિયંત ભગવાનને બોલો કોનો આધાર છે? તો કે અરિયંત ભગવાનને પણ પોતાના શુદ્ધાત્માનો આધાર છે. કોઈ પણ ગુણસ્થાન હોય, બધા જીવોને પોતાના શુદ્ધાત્માનો જ આધાર છે. પણ બ્રહ્મથી આ જીવે પરને શું માન્યો છે? તો કે આધાર માન્યો છે. પણ એ પર ક્યારે મારો થયો નથી, મારો છે નહીં, અને મારો ક્યારે થવાનો નથી. ખ્યાલ આવે છે ને? જે પોતાનો આધાર લે છે એ સુખી થયા વગર રહેશે નહીં, અને જે પરને આધાર બનાવે છે એ દુઃખી થયા વગર રહેશે નહીં. કે છે ને, હા, કે અજ્ઞાનીને કોઈ સુખી ના કરી શકે અને જ્ઞાનીને કોઈ દુઃખી ના કરી શકે. કારણ કે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કોઈ પણ પ્રતિકૂળતાની વચ્ચે પણ જ્ઞાનીને તો કોનો આધાર છે? પોતાના શુદ્ધાત્માનો આધાર છે. કારણ કે એવી અધિકરણ નામની શક્તિ કોનામાં છે? તો કે એવી અધિકરણ નામની શક્તિ મારામાં છે. અને એક વાક્ય કહીને પૂરું કરું છું. ગુરુદેવ કહે છે ને કે કાયરોનો માર્ગ નથી. હા, આ માર્ગ કાયરોનો નથી, આ માર્ગ કોનો છે? શૂરવીરતાનો છે. ખ્યાલ આવે છે ને? હા, હું પોતે શેર જેવો, જંગલનો રાજા જેમ શેર છે ને, એમ હું કયો રાજા? બોલો કોકિલ આંટી, કયો રાજા? હું જીવ રાજા. 17-18મી ગાથામાં કીધું ને, હું કયો રાજા? હું જીવ રાજા છું. સમજાય છે ને? એવી જીવ રાજાની અનુભૂતિ થાય અને આવા ષટકારકરૂપ શક્તિનો આધાર લઈએ, એવા ભેદરૂપ શક્તિ પણ નહીં, પણ આવા શક્તિનો અભેદ અખંડ એક રૂપ રહેવા વાળો એવો પોતે હું સ્વયં છું એવા અભેદ આત્માનો જ્યાં આશ્રય લઈએ છે, તો એવી નિર્મલ પર્યાય પ્રગટ થયા વગર રહેતી નથી. અને આપણે બધા અનંતકાળ સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ એવી જ મંગળ ભાવનાથી. શક્તિ, જે 6 શક્તિ જે આપી છે બધાને મોબાઈલમાં, તમને ફોરવર્ડ કરી છે મારા ખ્યાલથી, તો એ 6 શક્તિ જે આપી છે ને એ તમે બપોરના સ્વાધ્યાયમાં લઈ આવજો. હા ને, 47 શક્તિમાં જે 6 શક્તિઓ આપી છે, તો એ 6 શક્તિને વાંચીને પછી જે હવે આગળ એની જે કારકોની નિશ્ચય અને વ્યવહાર, એ જે 2 શૈલી છે, બરાબર ને, અને એની એ નિમિત્ત ઉપાદાન સાથે એ કારકોનું કેવી રીતે આપણે સમન્વય કરશું, એ એનો આખો સ્વરૂપ આપણે બપોરના સ્વાધ્યાયમાં જોશું. એવી જ મંગળ ભાવનાથી. Thank you.